દાખલા નંબર બે, રકમ ઉપર આપણે જરા ધ્યાન કરીએ. એક ફેક્ટરીમાં 50 કારીગરોનું દૈનિક વેતનનું આપણે આવૃત્તિ વિતરણ આપેલું છે, તો તેના પરથી આપણે આ બધી માહિતીનો મધ્યક મેળવવાનો છે. મિત્રો, અહીં આપણે જે આવૃત્તિ વિતરણ આપેલું છે તેના આધારે મધ્યક મેળવવા માટે આપણે આજે બે રીતની ઉપયોગ કરીને મધ્યક મેળવીશું. મિત્રો, પરીક્ષાની અંદર આપણે જે રીતથી કીધું છે એ રીત એક રીતથીને જ આપણે જવાબ આપવાનો છે, પણ અહીં આપણે શીખવા માટે બંને રીતનો ઉપયોગ કરીશું. એક ધારેલા મધ્યકની રીત અને બીજું પદ વિચલનની રીત. આ બંને રીતની મદદથી આપણે દાખલો ગણીશું, પછી આપણે પરીક્ષામાં કદાચ જે રીત સરળ લાગે એ રીતની મદદથી આપણે એનો ઉકેલ મેળવી શકીએ. મિત્રો, મધ્યકના દાખલા ગણતા હોય ત્યારે હંમેશા આવૃત્તિ વિતરણને આપણે જ્યારે કોષ્ટક સ્વરૂપે આ લેખવાનું હોય ત્યારે એમનું જે કોષ્ટક રહ્યું એ કોષ્ટકને હંમેશા આપણે આપણા મગજની અંદર ઉતારી લેવાનું. તો અહીં આપણે પાંચ કોલમવાળું કોષ્ટક અને પાંચે પાંચ જે કોલમ રહે એ પાંચે પાંચ કોલમ હંમેશા આપણા મગજમાં કાયમી રહેવા જોઈએ. પરીક્ષાની અંદર મધ્યક નામનો શબ્દ આવે અને આપને ખબર પડે કે મધ્યકની રીતે દાખલો ગણવાનો છે, એ પણ ધારેલી મધ્યકની રીત કે પછી પદ વિચલનની રીત, ત્યારે આપણા મનની અંદર આપણા મગજની અંદર આ જે કોષ્ટકનો કન્સેપ્ટ રહ્યો એ ક્લિયર હોવો જોઈએ કે પાંચ કોલમવાળું કોષ્ટક છે અને પાંચે પાંચ કોલમની વાત કરીએ. તો પહેલી જે કોલમ રહી એ વર્ગની આવે છે. તો વર્ગની કોલમની અંદર જે વિગત આપણે આપેલી છે, અહીં આપણે દૈનિક વેતનની વાત હતી કે 50 કારીગર એમનું જે દૈનિક વેતન, એ જે દૈનિક વેતન છે એને વર્ગની અંદર વિભાજિત કરેલું છે. જેમ કે 500 થી 520, બરાબર. તો જે કારીગરનું દૈનિક વેતન 500 થી 520 છે તેવા કારીગરની સંખ્યા 12 છે. તો એ પ્રમાણે અહીં તો અહીં પહેલું જે કોલમ રહ્યું એ વર્ગનું એટલે જો આપણે વિગત રકમમાં આપેલી છે એ વિગત આપણે સમજાતી હોય તો આપણે એને વિગતવાર આપી શકીએ, અથવા તો ખાલી વર્ગ એટલું લખો તો બી ચાલે. એટલે દૈનિક વેતન જે આપણે વર્ગ સ્વરૂપે લખવાના છીએ, જે આપણે રકમની અંદર જ આપેલી છે અને બેઠે બેઠે આપણે બધા જ વર્ગો અહીંયા લખવાના છે. ત્યાર પછી બીજું આવે છે કોલમ આવૃત્તિનું, જેને સંકેતમાં FI વડે દર્શાવાય. અને અહીં આવૃત્તિ તરીકે શું હોય તો કે કારીગરોની સંખ્યા, જે કારખાનાની અંદર જે ફેક્ટરીની અંદર જે કારીગરો કામ કરે છે કે જેનું દૈનિક વેતન આપને જે વર્ગસીમાની અંદર આપેલું છે એની અંદર કેટલા કારીગરોની સંખ્યા એ આપેલા વર્ગસીમાની અંદર વેતન દૈનિક વેતન ધરાવે છે, તો એની સંખ્યા એ પણ આપણે રકમમાં જ આપેલું છે, એને પણ આપણે સીધી રીતે આપણે જે રકમ આપેલી છે તેના પરથી જ લખવાનું છે. એટલે બે કોલમ, એક વર્ગ, બીજું આવૃત્તિ, આ બંને આપણે રકમમાં આપેલું છે. ત્રીજી કોલમ છે મિત્રો મધ્ય કિંમત, જેને કહીએ સંકેતમાં XI વડે દર્શાવવામાં આવે છે. તો XI આપેલા વર્ગની મધ્ય કિંમત કઈ રીતે મેળવવાની છે તે આપણે અગાઉ ભણી ગયેલા છીએ, અથવા તો એક વર્ગની મધ્ય કિંમત મેળવી લેવાની, પછી એમની જે વર્ગ લંબાઈ હોય વર્ગ લંબાઈના આધારે બધી કિંમત તમને ઓટોમેટિક સીધે સીધી એક કિંમતને આધારે આપણે મૂકી શકીએ છીએ. ત્યારબાદ ચોથી કોલમ આવે છે DI બરાબર XI - A, બરાબર. તો એ DIની કિંમત કઈ રીતે મેળવવાની, જ્યારે આપણે આખું કોષ્ટક હમણાં કમ્પ્લીટ કરીએ ત્યારે તેમની સમજૂતી આપી. અને છેલ્લે પાંચમી કોલમ FI × DI, FI અને DIનો ગુણાકાર. તો FI એટલે આવૃત્તિ અને DI એટલે XI - A, આ બંને જે કિંમત મળે બરાબર એ બંને કોલમની જે કિંમતો રહે એનો ગુણાકાર કરી અને કિંમત અહીંયા આપણે મૂકવાની હોય છે. મિત્રો, અહીં આપણે જે વર્ગ અને આવૃત્તિ રકમ આપેલી છે તે બધી જોઈએ તો 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600 એમની આવૃત્તિ. તો 500 થી 520 દૈનિક વેતન ધરાવનાર કારીગરની સંખ્યા 12 આપેલી છે, 520 થી 540 એમાં કારીગરની સંખ્યા 14, એટલે 12 14, 540 થી 560ની આવૃત્તિ 08, 560 થી 580ની 06, 580 થી 600ની 10, અને કુલ આવૃત્તિ આ બધા જ આવૃત્તિની જે સરવાળો રહ્યો σFI, અહીં આપણે ખબર જ છે રકમમાં આપણે આપેલું જ છે કે 50 કારીગરનો એટલે બધાનો સરવાળો 50 જ થશે, અથવા તો જો ન આપેલું હોય તો બધાનો આપણે સરવાળો કરવાનો છે. સરવાળો કરી અને જે સંખ્યા આપણે મળે એ σFI લેવાનું છે. મિત્રો, મધ્ય કિંમતની વાત કરીએ, મધ્ય કિંમત XI,
તો આપેલા વર્ગની મધ્ય કિંમત, તો આપણે જે હરોળમાં હોય તે વર્ગની મધ્ય કિંમત, તો પેલું 500 વધતા 520 મધ્ય કિંમત મેળવવા માટે અધોસીમા અને ઉધ્વસીમાનો સરવાળો એને ભાંગ્યા બે, તો અધોસીમા 500 પ્લસ ઉધર્વસીમા 520 બંનેનો સરવાળો એટલે 1020 1020 એને જ્યારે આપણે બે વડે ભાંગશું એને ભાંગ્યા બે એટલે 510 તો અહીં જે મધ્ય કિંમત એ આપણે 510 મળે છે. ત્યાર પછીનો આવે તમે દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ જુઓ 500 થી 520 તો 20નો ગેપ મળે છે, 520 થી 540 તો પણ 20નો ગેપ છે, 540 થી 560 તો 20નો, તો કે અહીંયા દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સમાન છે, તો એનો મતલબ એમ થાય કે તમને જે મધ્ય કિંમત મળશે એ મધ્ય કિંમતના દરેકે દરેક વર્ગ માટેની મધ્ય કિંમતનો ગેપ પણ એક સમાન જ જોવા મળશે. તો પહેલો વર્ગ 510 વર્ગ લંબાઈ કેટલાની હતી તો કે 20ની હતી, તો હવે દરેકે દરેક કિંમતમાં 20 ઉમેરતા જાઓ તો આ જે વર્ગ બીજો વર્ગ આવશે 520 થી 540 એની મધ્ય કિંમત 530 થશે, એવી જ રીતે 540 થી 560 તેમાં 20 ઉમેરો તો 550, ત્યાર પછીની કિંમતમાં 20 ઉમેરી એટલે 570, ત્યાર પછી 570માં 20 ઉમેરો એટલે 590, તો આ રીતે આપણે દરેકે દરેક વર્ગની મધ્ય કિંમત XI મેળવી લેવાની છે અને જે તે કોલમમાં એમની સામે લેવાનું છે. મિત્રો અહીં આપણે મધ્ય કિંમત મેળવીએ તો એક્ઝેક્ટ આ બંનેની કિંમતની વચ્ચેની કિંમત લેવાની હોય તો આપણે સીધી રીતે પણ કલ્પના કરી શકીએ, જેમ કે 500 થી 520ની વચ્ચે કોણ આવે તો કે 510, 520 અને 540ની વચ્ચે કોણ આવે તો કે 530, તો એ વર્ગની મધ્ય કિંમત 530. એટલે જો તો અહીંયા આપણે કોઈ કેલ્ક્યુલેશન આપવાની જરૂર નથી, જે કંઈ કિંમતો તમે જે રીતે સમજો પણ સાચી કિંમત આપણે અહીં લેવાની છે. હવે મિત્રો અહીં આપણે જે વિગત આપેલી છે એ કેટલા વર્ગની અંદર, 5 વર્ગની અંદર વિભાજિત થયેલી છે, તો 5 વર્ગની અંદર એક્ઝેક્ટ આપણે વચ્ચે આવતો હોય એ જે કિંમત રહે એને આપણે ધારેલા મધ્યક તરીકે લેવાની છે. ધારેલા મધ્યક તરીકે એક્ઝેક્ટ વચ્ચેની કિંમત લેવાથી ગણતરીમાં બેલેન્સ સમતુલ્યતા જળવાય એટલા માટે આપણે વચ્ચેની કિંમત પસંદ કરી છે. અધરવાઇઝ તમે ઉપર નીચે પણ એ કિંમત હોય તો પણ કોઈ પ્રોબ્લેમ થતો નથી, પણ કેલ્ક્યુલેશન આખું થોડું ચેન્જ થઈ જાય. તો અહીં આપણે 5 વર્ગની અંદર વચ્ચે આવતું જે મધ્ય કિંમત એ 550 એ આપણે ધારેલા મધ્યક એ તરીકે પસંદ કરી છે, તો એના બરાબર એ મૂકી અને આપણે અહીં બોક્સ કરી દઈશું જેથી કરીને આપણે એ કિંમત ખૂબ જ સરળતાથી મેળવી શકીએ ગણતરીની અંદર. મધ્યક તરીકે લીધેલું છે તો એની સામે હંમેશા XI DIની કિંમત 0 થશે, કારણ કે DI બરાબર XI માઇનસ A. તો અહીં તમે જે મધ્ય કિંમત છે એને ધારેલા મધ્યક તરીકે લ્યો છો, તો XI એ પણ 550 છે અને ધારેલો મધ્યક એ પણ 550 છે, માટે 550 માઇનસ 550 એટલે કેટલા આવશે તો કે 0. એના પછી ઉપરના વર્ગમાં આવીએ તો એના ઉપરના વર્ગમાં આવશું તો XI માઇનસ A, તો એનું XI કેટલું આવશે તો કે 530, તો 530માંથી 550 બાદ એટલે એ કિંમત અહીંયા આપણે -20 મળે. એના પછીના વર્ગની વાત કરીએ તો એ વર્ગની XI 510, ધારેલો મધ્યક 550, તો 510માંથી 550 બાદ કરીએ તો 550માંથી 510 બાદ કરતાં -40, તો અહીં DIની કિંમત આપણે -40 મળે છે. અને હંમેશા મિત્ર અહીં આપણે જેટલી વર્ગ લંબાઈ આપેલી છે એ વર્ગ લંબાઈનો તફાવત ક્રમશઃ આગળ જતા જઈએ એ જ પ્રમાણે મળશે. જો આપને ખબર હોય દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે તો કે 20ની, તો પહેલાં તો તમારે 0 જ આવશે, ત્યાર પછી તો કે -20, એના પછીની કિંમત -40, હજી માનો કે આગળ ઉપર કિંમત હોત તો કેટલા આવે, -60 -80 -100, એ જ ક્રમમાં 20-20ના ગેપમાં આપણે આગળ જતું. એવી રીતે અહીંયા જુઓ તો અહીંયા DIની કિંમત XI માઇનસ A, હવે XI મોટો છે અને A નાનો છે, 570 માઇનસ 550, તો અહીં જ્યારે બાદબાકી કરશું એટલે આપણે +20 મળશે, 570માંથી 550 બાદ કરીએ ત્યારે. એવી રીતે 590માંથી 550 બાદ કરીએ એટલે આપણે 40 મળે, તો અહીં જ્યારે 0થી નીચેની તરફ એટલે કે ધારેલા મધ્યકથી નીચેની તરફના જે વર્ગ રહ્યા એ વર્ગની અંદર DIની કિંમત તો કે જેટલી વર્ગ લંબાઈ છે એટલી ક્રમશઃ આપણે પ્લસ કરતું જવાનું, તો પહેલાં વર્ગની અંદર 20 પછી 40, હવે માનો કે આગળ નીચે હોત તો કેટલા આવે તો કે 60, એનાથી આગળ હોત તો 80, એ જ ક્રમમાં આગળ આપણે લેતું જવાનું.
ત્યાર પછીની પાંચમી કોલમ આપણે કમ્પ્લીટ કરવાની છે. પાંચમી કોલમ એફઆઈ ડીઆઈ, એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર. તો એફઆઈ અહીંયા આપણે આપેલું છે, ડીઆઈ આપણે બધા મેળવેલા છે, બંનેનો ગુણાકાર. તો બાર ગુણ્યા માઇનસ ચાલીસ, બાર ચોકાને અડતાલીસ એટલે 480. પહેલા છે વર્ગ આપણે હતો એ બંનેનો એફઆઈ ડીઆઈ માઇનસ 480. 14 × 28 અને પાછળ ઝીરો લાગે એટલે 280 માઇનસ, પછીની કિંમત 00. છ ગુણ્યા 20 એટલે 120. 10 × 40 એટલે 400. મિત્રો અહીંયા આપણે માઇનસવાળાની, મિત્રો અહીં બંને માઇનસવાળાનો આપણે સરવાળો કરીએ, માઇનસ માઇનસ પ્લસ એટલે બંનેનો સરવાળો. તો 0 × 8 = 16 છગડો, વધી પડીએ 5 × 2 = 7, 760 માઇનસ. પ્લસવાળા બંનેનો સરવાળો અહીંયા આપણે મેળવી લઈએ. તો 0, 2, 5, 520. સિગ્મા એફઆઈ ડીઆઈ આ બધી જ કિંમતોનો સરવાળો. તો સ્વાભાવિક છે કે જે માઇનસવાળી કિંમત મોટી છે એમાંથી 520 બાદ કરીએ એટલે આપણે સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે કે બધી કિંમતોનો સરવાળો અહીં મળશે. તો 760માંથી 520 બાદ કરીએ એટલે આપણે 240 મળે છે, પણ એ માઇનસ આવશે, માઇનસ 240, કારણ કે 760 મોટા છે એની નિશાની માઇનસ એટલે માઇનસ 240. તો સિગ્મા એફઆઈ ડીઆઈ. તો મધ્યકના ગણતરી માટે સૌ પ્રથમ આપણે કોષ્ટક કમ્પ્લીટ કરવાનું હોય છે. એ કોષ્ટકને આપણે આ રીતે કમ્પ્લીટ કરી શકીએ. ફરી વખત બધી જ કોલમો હું તમને ખૂબ જ ઝડપથી સમજૂતી આપું, પછી આપણે એમના ગણતરી ઉપર જઈએ. પહેલી બે કોલમ તો કે આપણે રકમમાં આપેલી હોય એ રકમમાંથી બેઠે બેઠી આપણે ક્રમશઃ એ જ ક્રમની અંદર બધી લખી લેવાની છે. કુલ આવૃત્તિ એફઆઈ જો આપેલી હોય તો સીધી રીતે, ન આપેલી હોય તો બધાનો સરવાળો કરી અને સિગ્મા એફઆઈ મેળવી લેવાનું છે. મધ્ય કિંમત તો કે એક વર્ગની મધ્ય કિંમત મેળવવાની છે. પછી આપણો સમાન વર્ગ લંબાઈના જ બધા દાખલા છે, સમાન વર્ગ લંબાઈના દાખલા હોવાથી આપણે બાકીના વર્ગની મધ્ય કિંમત એમના કેલ્ક્યુલેશન વગર પણ મેળવી શકીએ. તો પહેલા વર્ગ 500 અને 520ની મધ્ય કિંમત 510 મેળવી લીધા પછી દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ 20 સમાન હોવાથી 500, પછીના વર્ગની પાયામાં 20 ઉમેરો એટલે 530, એના પછીના વર્ગની મધ્ય કિંમત 550, એના પછીના વર્ગની મધ્ય કિંમત 570, એના પછીના વર્ગની મધ્ય કિંમત 590, આ રીતે આપણે મધ્ય કિંમત મેળવી શકીએ. ત્યારબાદ આપણે ધારેલો મધ્યક નક્કી કરવાનો છે. તો ધારેલો મધ્યક કોને નક્કી કરવાનો છે? તો કે જે વચ્ચે કિંમત આપણે જણાતી હોય તે. એક સાઈનમાંથી આપણે જે કિંમતો આપેલી છે એમાંથી કોઈ પણ કિંમતને આપણે ધારેલા મધ્યક તરીકે લઈ શકીએ, પણ આપણે આપણી સગવડતા ખાતર એક્ઝેક્ટ વચ્ચે જે કિંમત જણાતી હોય એને જ ધારેલા મધ્યક તરીકે પસંદ કરીશું. તો આપણે અહીંયા કોને? તો કે 550ને ધારેલા મધ્યક એ તરીકે પસંદ કરેલ છે. ત્યારબાદ ડીઆઈ, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ. આપેલા સૂત્રમાં બંને કિંમત જે તે વર્ગ માટે આપણે લગાડી અને તો ધારેલો મધ્યક હોય એની સામે તો હંમેશા 0 0 જ આવશે, કારણ કે ધારેલો મધ્યક અને એક્સઆઈ બંને કિંમત સરખી એટલે બંનેનો તફાવત 0 થઈ જશે. ત્યારબાદ ક્રમશઃ આગળ જશો તો એમાં જેટલી વર્ગ લંબાઈ છે એ ઉપરની તરફ માઇનસ થતી જશે, નીચેની તરફ પ્લસ. તો માઇનસ 20 માઇનસ 40, નીચેની તરફ પ્લસ 20 40, હજી આગળ કિંમત હોય તો એ મુજબ. એફઆઈ ડીઆઈ તો એફઆઈ અને અહીંયા આપણે ડીઆઈ, એક કોલમ આપણે આપેલી હતી, બીજી કોલમ આપણે મેળવેલી છે, આ બંનેનો ગુણાકાર કરી અને એફઆઈ ડીઆઈમાં કિંમત મૂકતું જવાનું છે. તો 12 × −40 એટલે 12 × 48, પાછળનું મીંડું લગાડીએ એટલે 480 માઇનસ 480. 14 × −20 14 × 2 = 28 અને પાછળનો ઝીરો લગાડો એટલે માઇનસ 280, ઝીરો સાથેનો ગુણાકાર 0 0. ત્યારબાદ 6 × 20 20 + 120 10 × 40 એટલે 400. આ બધી જ કિંમતો આપણે એફઆઈ ડીઆઈની નક્કી કરી લીધા પછી માઇનસવાળા બધાનો સરવાળો અને પ્લસવાળા બધાનો સરવાળો અને બંનેનો તફાવત છે આવે એ સિગ્મા એફઆઈ ડીઆઈ. તો એ માઇનસવાળા બંને પદોનો સરવાળો માઇનસ 760 થતો હતો અને પ્લસવાળા બંનેનો જ સરવાળો 520 થતો હતો. તો બંનેનો જે તફાવત રહ્યો એ માઇનસ 240 સિગ્મા એફઆઈ ડીઆઈ સ્વરૂપે આપણે મળે છે. મિત્રો હવે આપણે એમના કેલ્ક્યુલેશન માટે જવાનું છે મધ્યક, કારણ કે આપણે મધ્યક મેળવવાનું હતા. તો હજી આપણે મધ્યક મેળવવા માટે જે સૂત્ર છે એ સૂત્રની અંદર આવતી જે કિંમતો એ આપણે પસંદ કરેલી છે. તો અહીં આપણે ધારેલા મધ્યકની રીતે મધ્યક મેળવવાનો હોવાથી આપણે એ મધ્યક માટેનું સૂત્ર મૂકીશું. તો મધ્યક
એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો બધી જ કિંમતો આપણી આગળ ઉપલબ્ધ છે, કોષ્ટકમાં આપણે બધી જ કિંમતો આપેલી છે. સૌ પ્રથમ વાત કરીએ ધારેલા મધ્યક એની, તો ધારેલો મધ્યક એ આપણે કયો લીધો હતો? 550. તો 550 સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા મળે છે? -240. તો અહીંયા પ્લસ છે પણ અહીંયા આપણે કિંમત માઇનસ મળે એટલે આપણે માઇનસ મૂકશું, -240 છેદમાં સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈનું મૂલ્ય 50 આપેલું છે તો એ આપણે અહીં 50 લેશું. 0 સાથે 0 ઉડી જશે. ત્યારબાદ 550 -24/5, 24/5. મિત્રો અહીં જો ઉડતા હોય તો ઉડાડવાના, નહીંતર પછી આપણે એનો ભાગાકાર કરી અને કિંમત મેળવી લેશું. તો આ કામ આપણે રફેજ ઉપર કરવાનું હોય છે. તો 24ને આપણે જ્યારે 5 વડે ભાંગીશું ત્યારે એ જે કિંમત રહી એ આપણે 4.8 મળે છે. આ ભાગાકારની કિંમત 4.8 મળે છે. તો 550 -4.8, 550માંથી 4.8ને આપણે બાદ કરી લઈએ તો 550.0 -4.8 એટલે એ બાદબાકીની કિંમત આપણે 545.20 જેટલી મળે છે, જે આપણો મધ્યક એટલે કે આપણો જવાબ છે, જેને આપણે દાખલાના અંતે હાઇલાઇટ કરી દેવાનો છે. તો ગણતરી પણ એકદમ સરળ જ છે, સૂત્ર આપણે યાદ હોવું જોઈએ. સૂત્ર મુકાઈ ગયા પછી અંદર જે કિંમતો રહી એ બધી જ કિંમતો આપણે કોષ્ટક ઉપર આપેલી છે. એ એટલે ધારેલો મધ્યક 550 મૂકો, પછી સિગ્મા એફઆઈ ડીઆઈ -240, સિગ્મા એફઆઈ 50, બધી જ કિંમતો મૂકી. પહેલાં 0 0 ઉઠતું હતું, 0 0ને ઉડાડી દીધા એટલે નેક્સ્ટ સ્ટેપની અંદર 550 -24/5, 24ને જ્યારે 5 વડે ભાગવામાં આવ્યા ત્યારે એ કિંમત આપણે 4.8 મળે છે. ભાગાકાર થોડીક ચોકસાઈથી સારી રીતે કરવાનો જેથી કરીને આપણા જવાબમાં વેરિએશન ન આવે. 4.8 તો 550 -4.8, 550માંથી 4.8ને બાદ કરીએ એટલે 545.20 જે આપણા દાખલાનો જવાબ થશે, એટલે કે આપેલા દાખલાનો મધ્યક 545.20 થાય છે. મિત્ર હવે આપણે આ જ દાખલાને ધારેલા મધ્યકની પદ વિચલનની રીતથી મધ્યક મેળવીશું. તો એના માટે પણ જે આખું કોષ્ટક રહ્યું એ 5 કોલમવાળું કોષ્ટક જ બનશે. એમાં પ્રથમ 3 કોલમ એક વર્ગ, બીજું આવૃત્તિ અને મધ્ય કિંમત એ તો આપણે જે અગાઉ જે રીતે મેળવેલું છે આના, તો એ જ મેથડથી આ 3 કોલમ તો એ જ રીતે મેળવવાની છે, એટલે એમાં આપણે વધારે વિગત થી નથી જોતા. ત્યાર પછી ધારેલો મધ્યક નક્કી કરવાનો છે. તો ધારેલો મધ્યક પણ આપણે જે રીતે અગાઉ ધારેલા મધ્યકની રીતથી લીધેલો હતો એ જ મુજબ આપણે ધારેલો મધ્યક પણ નક્કી કરીશું. ત્યાર પછીની કોલમ આવે છે UI બરાબર XI માઇનસ A ના છેદમાં H. તો અહીં આ જે કોલમ લેવાની છે આ કોલમ તમારે બધા જ દાખલા માટે એક સરખી આવશે, બધા જ દાખલા માટે કોઈ પણ દાખલો લેશો એના માટે તમારે આ કોલમમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાની નથી. પ્રશ્ન આપણે એમ થાય કે અહીંયા સૂત્ર તો આપેલું છે તો માત્ર એ સૂત્ર જ આપણે અહીંયા મૂકવાનું છે, ગણતરી ક્યાંય દર્શાવવાની નથી. અને કદાચ જો તમે ગણતરી દર્શાવશો તો પણ દરેકે દરેક દાખલા માટે તમારે જે જવાબ રહ્યો એ એક જ સરખો આવશે. અને કઈ રીતે આવશે એ હંમેશા યાદ રાખજો, UIની કોલમ એટલે સેલમ હશે એટલે કોલમ, બીજું કાંઈ આપણે એમાં વિચારવાનું થતું નથી, નથી કેલ્ક્યુલેશન નથી કાંઈ, બધા માટે જવાબ સેમ જ આવશે. તો જ્યારે ધારેલો મધ્યક લેશો તેની સામે XI માઇનસ એના છેદમાં એચ આ જે કિંમત મૂકશો તો એ કિંમત હંમેશા તમને 0 જ મળશે. એ કિંમત હંમેશા ધારેલા મધ્યક માટે 0 મળશે. શું કામ? તો કે XI એટલે માનો કે 550, એ એટલે 550, 550 -550 પછી એટલે ઉપર 0 થઈ ગયો, 0ને તમે કોઈ પણ સંખ્યા વડે ભાંગો એટલે એ તો શું મળવાનું છે? 0. અને આપણે હંમેશા યાદ પણ રાખવાનું જ્યાં ધારેલો મધ્યક લ્યો એની સામે UI અથવા DI શું આવે? 0 આવે. તો અહીં UI 0. હવે ઉપરની તરફ જાઓ એટલે -1 -2
આ જ ક્રમમાં ગમે એટલા આપને વર્ગ આપેલા હોય, હજી આગળ વર્ગો તો -3, -4, -5 અને તમે કેલ્ક્યુલેશન કરશો તો પણ આ જ કિંમત આવશે. અહીંયા તમને જે કિંમતો આપેલી છે એ કિંમત તમે મૂકી અને જો ગણતરી કરશો તો પણ તમને આ જ કિંમત મળશે. એટલે આપણે હંમેશા UIને આ જ રીતે યાદ રાખવાનું છે કે ધારેલા મધ્યક સામે 0, પછી ક્રમશઃ ઉપરની તરફ -1, -2, -3 જેટલા આપણે વર્ગ હોય એ મુજબ, નીચેની તરફ બધા +1 અને 2. અહીંયા આપણે કોઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી. હવે FIDI, અહીંયા FIUI, DIની પણ FIUI, કારણ કે આ વખતે આપણે જે કેલ્ક્યુલેશન લઈએ છીએ એ UIની મદદથી લઈએ છીએ. તો અહીં પાંચમી કોલમ રહી એ FIUIની કોલમ બને છે. તો FIUI, તો FI એટલે આવૃત્તિ, UI એટલે અહીંયા આપણે મેળવેલી કિંમત, બંનેનો ગુણાકાર. તો 12 × -2 એટલે 12 × 2 = 24 એટલે કે -24 થશે. 14 × -1 એટલે બંનેનો ગુણાકાર -14 થશે. 0 × 8 એટલે 1 કિંમત 0 થઈ જશે. 6 × 1 એટલે આ કિંમત 6. 10 × 2 એટલે આ જે કિંમત રહી એ 20 થઈ જશે. અહીં આપણે બંને -વાળાએ જે કિંમત રહી એ બંનેનો સરવાળો કરીએ એટલે -38, 24 અને 14, 38, 20 અને 6 નો સરવાળો કરવો એટલે +26. 38માંથી 26ને આપણે બાદ કરી લઈએ એટલે આ જે કિંમત રહી એ આપણે -12 મળે છે. 38માંથી 26 બાદ કરો એટલે 12, પણ મોટાની નિશાની એટલે -. તો સિગ્મા FI અહીંયા DI નહીં પરંતુ અહીંયા શું આવશે? FIUI. તો અહીં આપણે UIની મદદથી ગણતરી કરતા હોવાથી અહીં જે કિંમત રહી એ આપણે FIUI મળે છે. તો FIUIની કિંમત જે રહી એ -12. હવે આપણે સૂત્રની મદદથી એનું મધ્યકની ગણતરી કરીએ. તો મધ્યક X̄ બરાબર, આના માટેનું સૂત્ર છે A+σFIUI/σFI×H. તારેલો મધ્યક 550, પછી સિગ્મા FIUIની કિંમત -12 એટલે અહીંયા માઇનસ મૂકશું. -12/σFI 50×H કેટલાની વર્ગ લંબાઈ હતી? 20. તો અહીં વર્ગ લંબાઈ છે, આપણે વર્ગ આપેલો છે એ દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સમાન છે અને કેટલી છે? 500 થી 520 સુધીની. તો અહીં આપણે 20 0 સાથે 0ને ઉડાડી દઈએ તો 550 -12 × 24 ના છેદમાં 5 જે આપણે આ જ પદ મળેલું હતું અગાઉના દાખલામાં. 550 માઇનસ આ બંનેનો ભાગાકાર આપણે કેટલો મળતો હતો? 4.8. તો -4.8, 550માંથી 4.8 બાદ કરો એટલે 545.20 આપણે મળતો હતો. તો અહીં જે પદ વિચલનની રીત મધ્યક મેળવશું તો એ મધ્યકની કિંમત પણ આપને આટલે જ મળે છે. મિત્રો, અહીં આપણે જુદી જુદી બે રીતે, એક ધારેલા મધ્યકની રીતે અને પદ વિચલનની રીતે મધ્યક મેળવેલો. એક જ દાખલા માટે બે રીતનો ઉપયોગ કર્યો, પરંતુ પરીક્ષામાં આપણે બંને રીતનો ઉપયોગ કરવાનો નથી, કોઈ પણ એક રીતનો ઉપયોગ કરવાનો છે. પણ જો પરીક્ષામાં તમને ધારેલા મધ્યકની રીતે કીધું હોય તો જ આપણે ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણીશું, કારણ કે અહીં આપણે બે રીતે દાખલો ગણ્યો એમાં તમે જાતે જ કમ્પેર કરી શકો કે અહીં જે DIની કિંમત મળતી હતી અને UIની કિંમત મળે છે એ બંનેના તફાવતને આધારે જ આપણે સમજી શકીએ. કારણ કે DIમાં અહીંયા જે કિંમતો મળતી હતી એ કિંમતો કેવી હતી? મોટી હતી, 20, -20, -40, 20, 40 એ રીતે. અને એના આધારે અહીંયા જે ગુણાકાર, અહીંયા તો આપણી જે ગુણાકાર બધી જે સંખ્યા રહી 20, 40 સાથે હતું એટલે આપણે સરળતાથી એ ગુણાકાર કરી શકતા હતા. પણ UIની કિંમતમાં તો તમારે દર વખતે વર્ગ લંબાઈ ગમે એટલી મોટી હોય
ઇવન 100ની હોય, 50ની હોય, 20ની હોય, વર્ગ લંબાઈ ગમે એટલી મોટી હોય, પણ UI તો તમને -1, -2, -3, 1, 2, 3 એ મુજબ જ મળવાના છે. તો સ્વાભાવિક છે કે આ કેલ્ક્યુલેશન હંમેશા આપણે કેવું પડે, સરળ પડે, કારણ કે અહીંયા જે આવૃત્તિ આપેલી છે એને આપણે નાની સંખ્યા વડે ગુણવાના, 1, 2, 3 એવી, અને એના આધારે આ કેલ્ક્યુલેશન આપણું ખૂબ જ સરળ થઈ જાય છે. એના કારણે આપણે જે ભાગાકાર અને જે બીજા કેલ્ક્યુલેશન રહ્યા એ પણ ખૂબ જ સરળ થઈ જાય છે. એટલા માટે જો આપણે સ્પેસિફાઈ ન કર્યું હોય કે જો તમે આપેલા દાખલાનો મધ્યક ધારેલા મધ્યકની રીતે મેળવો બરાબર, તો એ વખતે આપણે હંમેશા પદ વિચલનની રીત, એટલે કે છેલ્લે આપણે જે રીત ભણ્યા UI-વાળી, એ UI-વાળી રીતથી જ આપણે દાખલા ગણવાના છે. જે અને જો આપણે સ્પેસિફાઈ કરેલું હોય કે ધારેલા મધ્યકની રીતથી દાખલા ગણો, તો આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીશું. મિત્ર, ઘણી વખત એ બીજો પણ પ્રશ્ન મનમાં ઉદ્ભવિત થાય કે માનો કે આપણે કોઈ રીત સ્પેસિફાઈ કરી નથી, છતાં પણ બે દાખલાઓ આપણે આપેલા, એક દાખલો આપેલો હોય, આપણે એમાં અંદાજ લગાવવો છે કે કઈ રીતથી ગણી, કે ભાઈ UI-ની રીતથી ગણી કે DI-ની રીતથી. જો અહીં આપણે તો એનો જે આધાર રહ્યો એ વર્ગ લંબાઈ ઉપર આધારિત હોય. મિત્રો, ગમે ત્યારે સમાન વર્ગ લંબાઈ આપેલી હોય ત્યારે તમે ગમે ત્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકો. વર્ગ લંબાઈ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. એક સમાન બધા જ વર્ગનો હોય ત્યારે તમે UI-ની રીતનો ઉપયોગ કરી શકો. પરંતુ જો વર્ગ લંબાઈ સમાન ન હોય, કારણ કે અહીં તો આપણે 500 થી 520, પછી 520 થી 540, 540 થી 560 એક સમાન વર્ગ લંબાઈમાં વિભાજિત કરેલું છે, પણ આવું આપણે આપેલું હોય તો 500 થી 520, પછી 520 થી 530, તો વર્ગ લંબાઈ અહીં ચેન્જ થઈ ગઈ. પહેલાંમાં 20ની વર્ગ લંબાઈ હતી, બીજામાં 10ની આવી, તો એ વખતે આપણે DI-ની રીતથી, એટલે કે ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણવાનો છે, કારણ કે એમાં DI-ની કિંમત તમે એ કેલ્ક્યુલેશનની મદદથી મેળવી શકો. એ વખતે આપણે એ બધી કિંમતો એક સમાન મળતી નથી, પણ જુદી જુદી મળે અને ગુણાકારની મદદથી આપણે એ રીતે, એટલે એક જો વર્ગ લંબાઈ જે આપણે આપેલી છે એ અસમાન હોય તો આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો છે. બીજું કે જો તમને સ્પેસિફાઈ કર્યું હોય કે તમે આપેલા દાખલાનો મધ્યક ધારેલા મધ્યકની રીતે મેળવો, તો જ આપણે ધારેલા મધ્યકની રીતે એ દાખલો ગણવાનો છે. અધરવાઇઝ આપણે હંમેશા પદ વિચલનની રીતથી જ મધ્યકના દાખલાઓ ગણવાના છે. મિત્રો, આ કોષ્ટક હંમેશના માટે મગજમાં યાદ રાખજો. પાંચે પાંચ કોલમ પણ યાદ હોવી જોઈએ. મધ્યકનો દાખલો આવ્યો એટલે પાંચ કોલમવાળું કોષ્ટક એ આપણા મગજની અંદર કાયમને માટે ફિટ હોવું જોઈએ, અને આપણે એ બનાવી અને કોષ્ટક પૂર્ણ કરી અને સૂત્રની મદદથી કેલ્ક્યુલેશન પૂર્ણ કરવાનું છે.